નમસ્કાર, હું સુજલ દવે અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝનો ખાસ કાર્યક્રમ પોઈન્ટ લાઈન. ચૂંટણીનો રંગ જામ્યો છે. દેશ આખો જેટલો હોળીના દિવસે નહોતો રંગાયો એના કરતાં વધારે ચૂંટણીના રંગમાં રંગાઈ ગયો છે. લગભગ સ્થિતિ સ્પષ્ટ છે, તેમ છતાં ચાની દુકાને જાઓ, હેર કટિંગ સલૂનમાં જાઓ, લોકો એક જ સવાલ કરે છે, શું લાગે છે? ઘણા મને તો પૂછે છે, આપ તો પત્રકાર છો, તમને પહેલાં ખબર પડતી હોય કોણ આવશે. અરે ભાઈ, હું એક્ઝિટ પોલ બહાર નથી પાડતો, કેમ કે એક સવાલ એની સામે છે જે એક્ઝિટ પોલ બહાર પાડે છે, તેમાંથી કેટલાના સાચા પડ્યા છે. એક્ઝિટ પોલ માત્ર ને માત્ર વાતાવરણ જ બનાવી શકે છે. હવે આ બધું લોકોને ક્યાં સમજાવું? જાતે જ લોકોએ સમજવું જોઈએ. દર વખતે હું સમજાવવા રહેવાનો નથી, મારી બીજી પણ જવાબદારીઓ છે, જેથી હવે તો ફરિયાદ આવવા માંડી છે કે હું આ વિષય પર ધ્યાન નથી આપતો, હું પેલા વિષય પર ધ્યાન નથી આપતો. તમારે સમજવું જોઈએ, ઓછા સંસાધનોમાં અમે કામ કરીએ છીએ, એકલા માણસ છીએ, ક્યાં ક્યાં પહોંચીએ. ઠીક, જોકે લોકોના નિર્દોષ સવાલ એક તબક્કે મને વ્યાજબી પણ લાગે છે, કેમ કે લોકો પાસે ચર્ચા કરવા કોઈ મુદ્દો જ નથી. લોકો છોડો, રાજકીય પાર્ટીઓ પાસે પણ ચૂંટણીલક્ષી મુદ્દા નથી. દેશમાં આક્ષેપ પ્રતિ આક્ષેપ વચ્ચે જ ચૂંટણી યોજાઈ રહી છે. સરકાર જવાબ આપતી નથી અને વિપક્ષ પોતાની ભૂમિકા નિભાવતી નથી. આ પરિસ્થિતિમાં તમે રહો છો તમારા નિર્દોષ સવાલની સાથે. તમને એ જ ખબર નથી કે તમારે કયા સવાલોના જવાબ પૂછવા જોઈએ. તમારે રોજગારીની ચિંતા કરવી જોઈએ, તમારે ખેડૂતોની ચિંતા કરવી જોઈએ, તમારે જીડીપીની ચિંતા કરવી જોઈએ, તમારે કથળેલી શિક્ષણ વ્યવસ્થાની ચિંતા કરવી જોઈએ. યેદિયુરપ્પાની ડાયરી બહાર આવી છે, જેમાં તેમણે કોને કોને નાણાં આપ્યા તેની વિગતો છે. મીડિયાએ આ ડાયરીના કેટલાક અંશ છાપ્યા પણ છે. તમારે તેની ચર્ચા કરવી જોઈએ. તમે આ ચિંતા કે આ સવાલો સરકાર સામે નથી કરતા, કરો છો મારી સામે. નિર્દોષ સવાલ, શું લાગે છે? જ્યારે તમને કોઈ ચિત્ર દેખાડવામાં આવતું હોય ત્યારે હું તમને દૂર, વધારે દૂર નથી લઈ જતો, 200 કિલોમીટર દૂર, ચલો રાજકોટ. રાજકોટમાં પાણીની ચોરી થઈ રહી છે. આશ્ચર્ય થાય છે ને, રાજકોટમાં પાણીની ચોરી. લોકોને પીવાનું પાણી નથી મળતું, તો ખેડૂતોને ખેતી લાયક પાણી નથી મળતું. આખરે લોકો પાણીની ચોરી કરતા થઈ ગયા છે. કોર્પોરેશને ચીમકી આપી છે કે પાણી ચોરી પકડાશે તો પગલાં ભરીશું. પાણીની ચોરી હદ થઈ ગઈ. અને તેમ છતાં તમારો નિર્દોષ સવાલ, શું લાગે છે? કોણ આવશે? તમારે આ સવાલ બાજુમાં મૂકવા જોઈએ અને ગંભીર સવાલો ઉપર ધ્યાન આપવું જોઈએ. રાજકોટમાં કેમ પાણીની ચોરી થઈ રહી છે, આ સવાલ પૂછો. મને નહીં, સરકારને પૂછો. દેશમાં આવા કેટલાય સવાલો છે જે તમારે પૂછવા જોઈએ અને તમે પૂછતા નથી, અને ચૂંટણીના રંગમાં રંગાઈ ગયા છો. રંગાઓ, પણ વાસ્તવિકતાઓને ધ્યાનમાં રાખો. સવાલ પૂછો સરકારને, જેથી હું બીજા સવાલો ઉપર ધ્યાન આપી શકું. હવે રાજકીય પાર્ટીઓને તમે સવાલ ન પૂછો માટે તમને મુદ્દો ભટકાવવા જુદા જુદા કેમ્પેનમાં જોડી દેવામાં આવ્યા છે, અને આની વચ્ચે ઉમેદવારોનું લિસ્ટ બહાર પડી જાય છે. લિસ્ટ નહીં, પરિણામ પણ આવી જશે, અને તમે તમારા સવાલો સાથે એકલા ઉભા છો. બુધવારે ભાજપે ઉમેદવારોની એક યાદી બહાર પાડી અને કોંગ્રેસ અગાઉ પાડી ચૂકી છે. આ પરિસ્થિતિમાં ચર્ચા ઉમેદવારોની થશે અને પ્રયાસ કરીશું તમારા નિર્દોષ સવાલોના જવાબ શોધવાની. ભાજપે જે 184 ઉમેદવારોની યાદી બહાર પાડી છે એમાં 24 નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે, એટલે કે 24 ટિકિટ કપાઈ છે. ઉત્તર પ્રદેશમાં 6, છત્તીસગઢમાં 5, અસમમાં 3, ઉત્તરાખંડમાં અને મહારાષ્ટ્રમાં 2-2, અને ગુજરાતમાં 1-9 ચહેરો મેદાનમાં ઉતારવામાં આવ્યો છે. એટલે એવું કહી શકાય કે થોડી ઘણી અંશે પણ ભાજપનો નો રિપીટ થિયરી સાથે લડવા મેદાનમાં આવી હોય એવું માની શકાય છે. આ અંગે ચર્ચા કરવા મારી સાથે જોડાયેલા છે ભાજપના નેતા દીપક જોશી, કોંગ્રેસના નેતા પાર્થિવ રાજ, રાજકીય વિશ્લેષક યજ્ઞેશ દવે અને વરિષ્ઠ પત્રકાર કિશોર અંજારિયા. નો રિપીટ થિયરી, દીપકભાઈ પહેલો સવાલ તમારી પાસે જ જશે. સારું કહેવાય, દરેકને રાજનીતિમાં તક તો મળવી જ જોઈએ, પણ તકની સાથે તમને એવું નથી લાગતું કે સન્માન પણ જળવવું જોઈએ? અડવાણીની ટિકિટ કાપી છે, ઉંમરનું સૌથી મોટું ઉદાહરણ છે, ઉંમરલાયક છે, હું માનું છું એ વાતને, પણ સન્માનજનક રીતે એમને વિદાય આપવી જોઈએ એવું તમને નહોતું લાગતું? અડવાણીજી રાજકારણમાં હજી પણ સક્રિય જ છે. બીજી વાત, એમની ઉંમર જોતા, એમનો જન્મ 1927, એટલે હું માનું છું ત્યાં સુધી 92 વર્ષ થયા રાજકારણની અંદર અને ભારતીય જનતા પાર્ટીની અંદર. એમણે ખૂબ સારું માર્ગદર્શન આપ્યું છે કાર્યકર્તાઓને. કાર્યકર્તાઓને જે માર્ગદર્શન આપ્યું છે, કાર્યકર્તાઓ આજે ઘણું બધું શીખ્યા છે એમની પાસેથી. એટલે અમારા માટે તો અડવાણીજી સન્માનીય છે, આદરણીય જ છે. જે કંઈ નિર્ણયો લેવાયા છે એ પાર્લામેન્ટ, કેન્દ્રની પાર્લામેન્ટરી બોર્ડે લીધેલા છે, અને એની અંદર તમામ ચર્ચા વિચારણા થઈ હશે. અડવાણીજીનું પણ પોતાનું મંતવ્ય લેવાયું હશે અને એ ત્યારબાદ આ નિર્ણય લેવાયો હશે. એટલે અડવાણીજી આજની તારીખમાં પણ અમારા માટે સન્માનીય છે, સન્માન્ય રહેવાના છે. એમનું માર્ગદર્શન અમને ભારતીય જનતા પાર્ટીને મળવાનું જ છે, અને સજી પણ રાજકારણની અંદર સક્રિય જ છે પોતે. સક્રિય રહેવું અને
લોકોની વચ્ચે રહીને સક્રિય રહેવું અને એ ઘરના ઓરડામાં બેસીને સક્રિય રહેવું, ચર્ચા કરવી કે હું હોત તો આવું થઈ શકો હોત, આવું કેમ નથી કરતા, હવે એ દર્શકોમાં મારે અડવાણીજીને જોવાના. એકમાત્ર સંસદ સભ્ય હોય તો જ એ રાજકારણમાં સક્રિય કહી શકીએ એવું હું માનું છું ત્યાં સુધી નથી. પાર્ટીની અંદર પણ એ પોતે માર્ગદર્શન આપી શકે છે. બીજું ઘણા બધા એવા પદ છે કે જેની અંદર અડવાણીજી પોતે રહી શકે છે ને આપી શકે છે માર્ગદર્શન. એટલે રાજકારણમાંથી અલિપ્ત થઈ ગયા છે એવું આપણે આ સ્ટેજ ઉપર કહી શકીએ સંપૂર્ણ ખોટી વાત છે. ના, તો હું પણ માનું છું અમર પાટોલિંગ કોઈ નથી, હવે મારે પણ આ દુનિયામાંથી એક દિવસ જવાનું જ છે. પણ આપણે શરૂઆત કરી છે જે સન્માન સાથે, એ સન્માન સાથે આપણે અંત પણ લાવીએ. મેં કપિલ દેવને યાદ કરવાની અત્યારે મને ઈચ્છા થાય છે. એમણે પણ નિવૃત્તિ લીધી હતી, સચિન તેંડુલકરે પણ નિવૃત્તિ લીધી હતી, બીજા ખેલાડી લેશે અને પછી એમનું ભાવિ ઉજ્જવળ બનાવતા જ હોય છે. પણ કપિલ દેવે જ્યારે નિવૃત્તિ લીધી છે ત્યારે એક સ્ટેટમેન્ટ આપ્યું હતું કે હવે મને રમે સરળતાથી રમી શકે એવા બોલરો બેટ્સમેન આવી ગયા છે અને એ બેટ્સમેનને રોકવા મારા કરતાં વધારે પ્રતિભાશાળી બોલરો અત્યારે આવી ગયા છે એટલે હું જઈ રહ્યો છું. અને તેંડુલકર વર્લ્ડ કપને લેવા માટે જે રીતે ચીપકેલા હતા, જે પ્રશંસા એમના કાર્યકાળ દરમિયાન મળી હતી એની ગોર ખોદાઈ ગઈ હતી. લોકો કહેતા હતા કે તેંડુલકરના જ પ્રશંસકો કહેતા હતા કે તેમણે લઈ લેવી જોઈએ નિવૃત્તિ. તમને એવું નથી લાગતું કે ભારતીય જનતા પાર્ટી અત્યારે જે કદ ઉપર છે એમાં કંઈક અંશે અડવાણીનો મહત્ત્વનો ફાળો છે? ના, બેશક એમાં કોઈ શંકાને સ્થાન નથી. પાર્ટીને સત્તા સુધી જો પહોંચાડી હોય, કાર્યકર્તાઓને જે માર્ગદર્શન આપ્યું હોય, તો વન બુટ ટેન યુથવાળી યોજના જે પ્રજા સાથે જે એટેચ, કાર્યકર્તાઓ શું છે, કાર્યકર્તાનું મહત્ત્વ શું છે પાર્ટીની અંદર, આ બધું જે છે એમાં અડવાણીજી છે, અટલ બિહારી વાજપેયીજી છે, બધા સન્માન્ય નેતાઓ છે આપણા માટે. એના માટે અડવાણીજીનું પોતાનું પરસેવો છે આ પાર્ટીને ઉપર લાવવામાં, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ રિટાયર્ડની જે આપ વાતચીત કરો છો, અડવાણીજી રિટાયર્ડ થયા જ નથી. અમારા જેવું છે, લોયર્સ નેવર રિટાયર્ડ. રાજકારણની અંદર પણ એવું હોય છે કે જે માણસ પોતે તન મનથી માત્ર સત્તાલક્ષી નથી હોતો. અમારું આ જે ભારતીય જનતા પાર્ટીના જે સંસ્કાર છે, કાર્યકર્તાઓના જે સંસ્કાર છે, એ સંસ્કારની અંદર કોઈ સત્તાલક્ષી કોઈ કેન્દ્ર છે જ નહીં. સત્તા વગર પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પોતે પાર્ટી સાથે જોડાયેલો હોય છે, વિચારધારાથી જોડાયેલો હોય છે. કોંગ્રેસ જેવું નથી અમારે ત્યાં પાર્ટીમાં. ઠીક છે, અડવાણીજી રિટાયર્ડ થયા જ નથી. આજે પણ દેશના કોઈ પણ યુવાનને પૂછીશું, કોઈ પણ રાજનેતાને કહીશું તો કે બાપુ ક્યાં ગયા છે, બાપુ તો અમારી જ જોડે છે. હું ગાંધીજી બાપુની વાત કરું છું, પણ ગાંધી બાપુના નૈતિક મૂલ્યોના આધારે કોણ ચાલે છે? હું તો નથી ચાલી શકતો, તમારી મને ખબર નથી. સ્વચ્છ ભારતનું જે આપેલું છે અત્યારે ગાંધીજીને સામે ભારતીય જનતા પાર્ટીએ એમની વિચારધારા અને સ્વચ્છતા ઉપર તો એક ડિબેટ કરી નાખી. સ્વચ્છ ભારત અભિયાન જે ચાલી રહ્યું છે એના ઉપર તો મારે બહુ દૂર જવાની જરૂર નથી. આપણે જ્યાં બેઠા છીએ ત્યાંથી આપણે લગભગ 4 જ કિલોમીટર દૂર જઈશું તો અમદાવાદ માટે સૌથી ખતરનાક પીરાણા ડમ્પિંગ સ્ટેશન અત્યારે છે. સ્વચ્છ ભારત મિશન ફેલ છે એનો પુરાવો આપતા દિવસે દિવસે વધી રહ્યું છે, પણ એના માટે આપણે એક અલગથી ડિબેટ કરીશું. પણ હું કિશોરભાઈ પાસે જઈશ. કિશોરભાઈ, તમને એવું લાગતું નથી કે મોરારી બાપુએ આખી જિંદગી કથા કરી પણ લોકોને રામની નજીક ના લઈ ગયા, અને અડવાણીજી રામરથ કાઢીને સોમનાથથી અયોધ્યા પહોંચ્યા અને લોકોને રામની નજીક લઈ જવામાં સફળ થયા? ખુદ મોરારી બાપુને પણ ઈર્ષા થતી હતી. એ અડવાણી આજે કેવી રીતે નિવૃત્ત થઈ રહ્યા છે? સુજલભાઈ, આમાં દીપકભાઈને તો મને એટલા માટે એની પ્રત્યે લાગણી છે, પ્રેમ છે. એમની વાતો જે કરી એ એના જેવા હજારો કાર્યકરોને આજે નરેન્દ્ર દામોદર મોદીએ 4,000 પેલા કોર્પોરેટરની જગ્યાઓ ખાલી છે તો એક પણ વિશ્વાસ નથી મૂક્યો. એટલે અડવાણીની તો તમે દશાની હું તમને એ વાત કરીશ કે દીપકભાઈ કીધું કે તો આજની તારીખે સક્રિય છે આ છે, પણ તમે તમે મોગલ વંશની અંદર એક નિયમ હોય છે કે બાપને મારીને કૂન કરીને ચડી બેવું. આ નરેન્દ્ર દામોદર મોદીને મને બરાબર યાદ છે કે જ્યારે ગોવાની અંદર હકાલપટ્ટી કરવાની વાત અટલ બિહારી વાજપેયી મૂકી હતી ત્યારે અડવાણીજીએ બચાવ્યા હતા, ત્યારે એના ચરણ સ્પર્શ કર્યા હતા. એક ટાંકિયા ખેંચવાની એક નરેન્દ્ર દામોદર મોદીને શું છે સાહેબ, એક એની પહેલેથી માનસિક એટલા માટે અડવાણી એ જ એનો એનો જો સાહેબ ડિટેલ એટલા માટે સ્વભાવગત દરેક કેશુભાઈ વખતે શું થયેલું સાહેબ તમને આખી હિસ્ટ્રી કહીશ તો એના સ્વભાવની વિકૃતિ કહો કે જે કંઈ કહો એટલા માટે ખ્યાલ આવશે કે કેશુભાઈ જ્યારે આટલી જંગી બહુમતીથી આવ્યા
ત્યારે એને એમ થયું કે સારું મારે મુખ્યપ્રધાન બનવું હોય ને તો શું કરવું પડે. તો એણે એ વટાણે શું કર્યું સાહેબ કે મને બરાબર સાંભળે છે કે શંકરસિંહ વાઘેલ અત્યારે એમ કહેતા કે આપણે જ્યારે ભાજપનું કોઈ ચારણાનું કોઈ દેતું નહોતું ત્યારે નાના મોટા વેપારીઓ કે કોઈ આપણને મદદ કરતું હોય તો આપણે એને એના કામો કરવા જોઈએ. આ બાજુ નરેન્દ્ર દામોદર મોદીએ કેશુભાઈને એમ કીધું કે આપણે પ્રમાણિકતાથી રાજ કરવું છે, કોઈ ધારાસભ્યને કામ કરવા નહીં. એની ચાલ હતી એટલે એ ધારાસભ્યને ઉશ્કેર્યા, ધારાસભ્ય ઉશ્કેરીને ખજૂરી હજૂર્યા થયા અને અંતે એ માણસ મુખ્યપ્રધાનની પ્રચારકનો તો નિયમ હતો કે કોઈથી ચડી જ ન બેસાય, તમામ નીતિ નિયમ મૂકીને ચડી બેઠે. એની આપણે ડિટેલમાં એક બીજી ચર્ચા કરવી પડે. અહીંયા તમને અડવાણીજીની વાત કરું તો અડવાણીજી સક્રિય જેવું કહે છે, મને એટલા માટે દુઃખ લાગે છે કે આવું સ્ટેચ્યુનો કાર્યક્રમ કર્યો ત્યારે તમે અડવાણીજીને યાદ ન કર્યા. તમે ગુજરાતની એક પણ મિટિંગ જ્યારે થતી હતી ત્યારે તમે અડવાણીજીને યાદ નથી કરતા. આ અડવાણીજીને તમે કયા છેલ્લા 5 વર્ષની અંદર તમે એમ કહ્યું કે આ મને એનાથી સૌથી દુઃખ તો એ થયું કે આજે માનો કે તમે કોઈને નિવૃત્ત કરવા માગો છો તો તમે એને અઠવાડિયા પહેલાં કહી શક્યા હોત કે અડવાણીજી તમે હવે અમે તમને નિવૃત્ત કરવા માગીએ, તમે સન્માનપૂર્વક જાહેરમાં સ્ટેટમેન્ટ આપો કે ભાઈ મારે લડવું નથી. આજે એના બદલે એને કોઈને એની 2 દિવસ પહેલાં તો એના કાર્યાલયમાંથી એવું નિવેદન આવેલું હતું કે અમને તો કંઈ ખબર જ નથી કે અમે હજુ ઉંમરની વાત કરતા હો તમે તો આનંદીબેન કેમ ભાઈ ગવર્નર તરીકે કામ કરી શકે 75 અને 90-92 વર્ષે સ્વર્ગસ્થ મોરારજી દેસાઈ વડાપ્રધાન તરીકે વિદ્યાપીઠમાં ટટ્ટાર બેસીને રાજ કરેલું હતું, સફળ રાજ કરેલું હતું. ઉંમરને એને કાંઈ લાગતું હોતું નથી, ઉલટાનું ઉંમરથી તો અનુભવોનો દેશને લાભ મળે. આ અડવાણીજી ઉપર મને એનાથી સૌથી ખરાબ મને જે ભાજપની આ નીતિ ઉપર એટલા માટે લાગે છે કે આ ભાજપે ચૂંટણી પહેલાં નરેન્દ્ર દામોદર મોદીએ એવું વચન આપેલું હતું કે અમે ક્રિમિનલનો સફાયો કરશું, નવી ચૂંટણીમાં એક પણ ક્રિમિનલ નહીં લાવીએ. અને અડવાણી જેવા જેની ઉપર એક પણ આક્ષેપ નથી, જે માણસ પવિત્ર છે, જે અટલ બિહારી વાજપેયીની કેટેગરીમાં આવે, આજે એને હું સેલ્યુટ કરું છું આ અડવાણીજીને. હવે એના બદલે તમે અમિતભાઈ અનિલચંદ જેની ઉપર તડીપાર થયેલા કેસો છે, જેની ઉપર તમે પેલા પ્રદીપ શર્માએ તો ટીવી નથી, પ્રદીપ શર્માએ સુપ્રીમ કોર્ટમાં કરી છે. મારો મુદ્દો એ છે કે તમે પવિત્ર માણસને કાઢી અને તમે રાજકારણમાં વચન આપેલું છે તમે એ અમિત કુમાર શાહ કે જેની ઉપર પ્રદીપ શર્માએ સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ કરી છે કે આ માણસે બનાવટી એન્કાઉન્ટર કરેલા છે અને 22 વર્ષની યુવતીની જાસૂસી કરી છે, એ ગુજરાતનો ઉમેદવાર અને એ ક્યાં પાર્લામેન્ટની બોર્ડ પાછો ક્યાં 5,000 કરોડ ને ખર્ચે તમે મહાત્મા મંદિર કરી અને તમે એમ કહો છો કે અમે મહાત્મા મંદિરના આદર્શોને વરીએ છીએ. આ અમિત કુમાર શાહ મહાત્મા મંદિરના આદર્શોને વરેલો ઉમેદવાર ગાંધીનગરમાં. આનાથી ધૃષ્ટતા ભાજપની ઓપન તમારી માત્ર સત્તા લાલચુવેળા માત્ર ને માત્ર તમે સાહેબ એક પ્રતિક્રિયા મારે લેવી પડશે પછી દીપકભાઈ. આમાં રેકર્ડ હું નથી કહેતો, આ પ્રદીપ શર્માએ કીધું, તમે એની ક્લિપ અત્યારે વગાડો સ્ટુડિયોમાં તમારી પાસે હોય તો અત્યારે. ઠીક છે, જૂની વાત છે, જૂની વાત છે સાહેબ. અમિત શાહ જૂની વાત છે, જૂની વાત છે. પાઇપો પોતાની વેચવી હતી એ કેશુભાઈ નર્મદા યોજનામાં પાઇપો વેચવાની ના પાડી એટલે એ નર્મદા દામોદર મોદીની બાજુ બેસી ગયા. બાકી એની કંપની પાઇપોની ચાલતી હતી એને પાણી પૂરા બોર્ડના ચેરમેન બન્યું હતું. કેશુભાઈ ના પાડી કે મારે સૌરાષ્ટ્રમાં પાણી પહોંચાડવું છે તમને જીએસએસ. સાહેબ અડવાણીજીની વાતમાંથી ક્યાં પાઇપ પવિત્ર માણસની જગ્યાએ તરીપર થયેલો 10 લાખ ઠીક છે, એ ભાજપનો અંગત નિર્ણય છે. મારે મત દેવાનું સાહેબ, હું દીપકભાઈ પ્રતિક્રિયા આપી દે. કિશોરભાઈ બહુ લાગણીવશ થઈ ગયા છે એટલે થોડું ટેમ્પરામેન્ટ ગુમાવી દે છે, પણ ખરેખર જો બીજી પણ વસ્તુ જુએ તો મેં પહેલા પણ કીધું કે અડવાણીજી રિટાયર્ડ થયા જ નથી એટલે આટલું બધું કિશોરભાઈ લાગણીવશ થઈને ઉસ્કેરાટ થઈને રિટાયર્ડ નથી થયો. 5 વર્ષમાં એક પણ મીટિંગમાં બતાવો એવા સાચા કારણ હશે ને તબિયત ના. મારી વાત સાંભળો અને એમની પણ વાત સાચી છે. સંસદ અડવાણીજી રિટાયર્ડ નથી થયા કારણ કે અડવાણીજી હજી ભારતીય જનતા પાર્ટીમાં જ છે એટલે ટૂંકમાં જેને કહીએ ને કે એ મેદાનની અંદર જ છે. પછી પહેલાં એમને માર્ગદર્શક બનાવ્યા, હવે દર્શક બનાવી દીધા, પણ મેદાનમાં છે, મેદાનની બહાર નથી કાઢી મૂક્યા. ભારતીય જનતા પાર્ટીના સદસ્ય છે એટલે બહાર નથી કાઢી મૂક્યા, માર્ગદર્શક પણ બનાવ્યા, અત્યારે દર્શક પણ બનાવી દીધા, પણ ભારતીય જનતા પાર્ટીમાં છે એવું આપણે માની લઈએ છીએ. ઠીક, હું માનું છું ત્યાં સુધી આટલું બધું આવેશમાં આવીને આટલી બધી લાગણીવશ થઈને કોઈ કોમેન્ટ કરવાની કોઈ જરૂર નથી. કિશોરભાઈ, એક તો મારે એક એવું છે કે નરેન્દ્ર દામોદર મોદી ખરેખર આદરણીય આપણા વડાપ્રધાન છે, કોઈ પણ આ પોસ્ટ ઉપર હોય ત્યારે આપણે થોડુંક એમને સન્માન્ય રીતે બોલાવીએ તો વધારે સારું રહેશે. આ તો એના જે રેકર્ડ ઉપર જે આવ્યું છે બધું એ હું નથી બોલ્યો, પ્રદીપ શર્મા સહિત બીજા લોકો જે પ્રદીપ શર્મા છે એ જ કહું છું. મારું તો મને તો માન છે નરેન્દ્ર દામોદર મોદી પ્રત્યે, પણ એને જે વચનો આપેલા હતા, હવે સાહેબ એને તો ચૂંટણીમાં એવું કીધેલું હતું કે 96 ગામ હું ખેડૂતોને ટેકાના ભાવથી ડબલ ભાવ આપીશ. આજે સાહેબ તમે 96 ગામ જે તાલુકા સુજલભાઈ એટલે પોઈન્ટ બ્લેન્ક થી હું માનું છું ત્યાં સુધી ચર્ચા આખી કંઈક જુદા વિષય ઉપર જતી હોય એવું લાગે છે. વાત ચૂંટણીની થઈ રહી છે, ઠીક છે કિશોરભાઈ, એ મુદ્દા ઉપર આપણે પછી આવીશું. પહેલાં પાર્થિવભાઈની એક પ્રતિક્રિયા લઈ લઈએ. પાર્થિવભાઈ, નો રિપીટ થિયરીમાં કઈ કંશે ભાજપ દેખાય છે?
કોંગ્રેસ કઈ થિયરી સાથે ભાજપનો સામનો કરવા તૈયાર છે? છેલ્લા 5 વર્ષના શાસનમાં સમગ્ર દેશમાં યુવાનો પરેશાન હોય, ખેડૂતો પરેશાન હોય, મહિલાઓ પરેશાન હોય, વેપારીઓ પરેશાન હોય, ત્યારે ચોક્કસ 5 વર્ષમાં એમને એમના સંસદ સભ્યોએ સરખી રીતે કામ નથી કર્યું, એ પુરવાર થઈ ગયું છે, જેથી કરીને એમને ઉમેદવાર બદલવા પડે છે. ખાસ કરીને હમણાં ગાંધીનગરના સંસદ સભ્યની ચર્ચા થતી હતી, એક સમયે એવું કહેવાતું કે રથ લઈને નીકળતા અને અત્યારે કહેવાતા જે પ્રધાનમંત્રી છે એ પ્રધાનમંત્રી એમની પાછળ માઇક લઈને ફરતા હતા, એમને ગુરુજી માનતા અને બધું જ માનતા અને દંડવત પ્રણામ કરતા. અને છેલ્લા 5 વર્ષના કદાચ ટેલિવિઝનના માધ્યમથી વિડીયોઝ જોઈએ, જે વડીલોને અપમાન સન્માનની જે ચર્ચા છે એ વિડીયોઝ જોઈએ, ત્યારે નરેન્દ્રભાઈ નીકળતા હોય, અડવાણીજીની જે દયનીય હાલત હોય, આપણને શરમ આવે, આપણને મનથી એવું થઈ જાય કે સ્વાભિમાન હોય તો રાજકારણ છોડી દેવું જોઈએ. આ હદે કોઈને અપમાનિત કરવાનું જે કામ નરેન્દ્રભાઈ અને ભારતીય જનતા પાર્ટી માત્ર નેતાઓનો ઉપયોગ કરી અને સત્તા પ્રાપ્તિ કરી પછી એમને અલગ મૂકી દેવા, યુઝ એન્ડ થ્રોની જે રાજનીતિ ભારતીય જનતા પાર્ટીની ઓલવેઝ રહી છે એ આ પુરવાર થઈ ગયું છે. ખાસ કરીને આપણે વાત કરી ઉમેદવારોની, ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીની ઇલેક્શન કમિટીએ જે ડિક્લેર કર્યા છે એ એમને ગમ્યા એ ઉમેદવારો ડિક્લેર કર્યા, એની ચર્ચા હું એટલા માટે નહીં કહું કારણ કે એમનો વિષય છે. પણ જ્યારે વાત થાય વંશવાદની વાતનો આક્ષેપ જ્યારે કોંગ્રેસ પાર્ટી ઉપર કરે છે ત્યારે આમાં ગોપીનાથ મુંડેની દીકરીને પણ ટિકિટ આપી છે, પ્રમોદ મહાજનની દીકરીને પણ ટિકિટ આપી છે, કલ્યાણસિંહના દીકરીને પણ કીધું છે. આક્ષેપો છે ભારતીય જનતા પાર્ટીના કોંગ્રેસ પક્ષ ઉપર આક્ષેપો હોય છે ત્યારે જે બે ડબલ સ્ટાન્ડર્ડ જે વાતો થાય છે, જે ડબલ સ્ટાન્ડર્ડ હિપોક્રેસી વાળી વાતો હોય છે એની ચર્ચા કરવી અને પ્રજા જાણવી જોઈએ. આપના માધ્યમથી જે સાચી વાત છે એ પ્રજા સમક્ષ જવી જોઈએ. મહેરબાની કરીને આપ બોલતા હતા ત્યારે હું નતો બોલ્યો, મને બોલવા દો. તમારા પાસે કોઈ મુદ્દા જ નથી હોતા બોલવાના, તો એક પણ વાર આપને મેં ડિસ્ટર્બ નથી કર્યા. ખાસ કરીને એમને જે ઉમેદવાર 15 ઉમેદવાર ડિક્લેર કર્યા રાજસ્થાનમાં, એમાં એકમાત્ર મહિલા સાંસદ હતા, એમને પણ એમની ટિકિટ કાપી નાખવામાં આવી. એટલે મહિલાઓ માટેનું સન્માન, જે ઉન્નાવ નલિયા જેવા કાંડોથી એમની જે મહિલાઓ માટેની માનસિકતા છે એ પણ પ્રજા સામે ખુલ્લી પડી છે. એટલે ખાસ કરીને જે વાત કરીએ, હમણાં જે લેટેસ્ટ રિપોર્ટ આવ્યો NSSOનો, જેના ચેરમેન અને વાઇસ ચેરમેનને દૂર કરી દેવા પડ્યા, એમને રાજીનામા આપવા પડ્યા, એવી ફરજ પાડવામાં આવી, ત્યારે જાણવામાં મળ્યું કે જે 2012માં 42 કરોડ યુવાનો પાસે રોજગારી હતી એમાંથી 4 કરોડ 70 લાખ લોકોએ, યુવાનોએ રોજગારી ગુમાવી છે. સમય જોડે રોજગારી મળવાની વાત હોય તો આટલા મોટા પ્રમાણમાં જે વાયદો કર્યો હતો, દર વર્ષે 2 કરોડ રોજગારી હું આપીશ, જે જુમલો 2014માં મૂક્યો હતો, આજે 2018 અને 2019ના આંકડા જોઈએ તો 4 કરોડ 70 લાખ યુવાનોએ રોજગારી ગુમાવી ચૂક્યા છે. ત્યારે ચોક્કસપણે આ યુવાનો જે રીતે મોટી સંખ્યામાં બેરોજગાર છે, એમણે નક્કી કર્યું છે કે આ જુમલાવાદી ખોટા લોકોને, જૂઠા લોકોને જવાબ આપવાનો છે અને આ ચૂંટણીમાં જવાબ આપશે. યોગેશભાઈ, આ બેરોજગારીનો મુદ્દો સૌથી મહત્ત્વનો છે દેશ માટે અને એ યુવાનો માટે કે જે આપણે દેશનું ભવિષ્ય આપણે ખેડૂતોના મુદ્દા ઉપર હું આવીશ. બેરોજગારીની જો વાત કરીએ ને સુજલભાઈ, તો જ્યારે 2002ની વાત કરીએ તો 2002માં જે બેરોજગારીનો જે આંક હતો એ 4.43% હતો અને કદાચ આપણે એવું માનીએ કે વધારે હતો. અને ત્યારબાદ 2014માં એટલે જ્યારે મોદી સાહેબે ચાર્જ સંભાળ્યો ત્યારે બેરોજગારીનો આંક હતો 3.41, અને અત્યારે 2018ની અંદર જે બેરોજગારીનો આંક છે એ 6.1 છે. એટલે સમજીએ કે છેલ્લા 45 વર્ષની અંદર જે ભારતમાં બેરોજગારીનો આંક નથી વધ્યો એટલો આ વખતે વધ્યો છે. એની પાછળનું રીઝન એ છે કે જે જાન્યુઆરીથી એપ્રિલ 2017 એમાં જ આ બેરોજગારીનો આંક વધ્યો. એવું નથી કે આ એક વર્ષની અંદર લોકો બહુ ભણીને બહાર આવી ગયા કે લોકો ભણીને બહાર આવ્યા પછી એટલા બેરોજગાર થઈ ગયા કે એમને નોકરી ન મળી, એવું નથી. પણ એના બે રીઝન હતા, એક GST અને એક નોટબંધી. કારણ કે આ જે જાન્યુઆરીથી એપ્રિલ 2017માં જ આટલા બેરોજગારો વધ્યા. એટલે એ વખતે જે નાના જે ઉદ્યોગકારો હતા અને જે નાના જે વેપારીઓ હતા ત્યાંથી આ લોકો છૂટા થયા. આ આંકડા જે ખરા એ મારા નથી, સરકારી આંકડા છે અને એમને પણ NSO એ જ આંકડો આપ્યો છે કે નોટબંધી બાદ જાન્યુઆરીથી એપ્રિલ 2017માં જે ખરો એ 2.7 કરોડ લોકો એ પોતાની નોકરી ગુમાવી હતી. એના કારણે આ આંકડો
વધ્યો અને એક જ વર્ષની અંદર આંકડો સીધો જ 3.52 થી 6.1 થઈ ગયો. ચાલુ વર્ષે જે ખરો એ આંકડો કદાચ ઘટ્યો છે અને 6.1માંથી 5.8 થયો, એટલે કદાચ એવું બની બની શકે કે જે નોટબંધીના કારણે જે ઉદ્યોગો બંધ થયા હતા એ ઉદ્યોગો કદાચ ફરીથી ચાલુ થયા હોય, એટલે હીલિંગ ચાલુ છે. હા, અને સરકારે બીજું પણ, સરકારે જે બે વર્ષની અંદર જે કરી એ 1.2 કરોડ નવી રોજગારી પણ આપી છે, પણ 1.2 કરોડની સામે જે 2.7 કરોડ એક જ વર્ષની અંદર જે બેરોજગાર થયા, અને એ સાથે ગુજરાત આખા ભારતમાં દર વર્ષે 65 લાખ બેરોજગારો ઉમેરાય છે નવા, જે લોકો ભણીને જે બહાર આવે છે એ ઉમેરાય છે. આપણે એવાને નથી ગણતા સુજલભાઈ કે જે લોકો નોકરી છોડીને જાય છે, અને આ જે બેરોજગારોની આપણે સંખ્યા ગણીએ છીએ એ માત્ર ને માત્ર જેને નોકરી નથી એવાની છે. બાકી એવા બેરોજગારો પણ છે જેને આપણે ક્લાસિફાઈડ બેરોજગારો કહી શકીએ, કે જે લોકોને અર્ધ બેરોજગારો કે જેને નોકરી જે ભણેલા છે પણ છતાં 10,000થી નીચે પગાર કે 10,000થી 12,000ની વચ્ચેના પગારમાં નોકરી કરે છે, અને જેમને પોતાની ભણતર અથવા તો પોતાની જે કાબેલિયત છે એના પ્રમાણમાં એમને નોકરી નથી મળતી, સરકાર ખુદ ફિક્સ પગારથી શોષણ કરે છે, એટલે એ વસ્તુ પણ કહી શકાય. એટલે સરકારે પગલાં લીધા છે, પણ સરકારના જે નોટબંધીના જીએસટીના કારણે જે ફટકો પડ્યો છે એના કારણે બેરોજગારી વધી છે, અને એનો ફાયદો જે ખરો એ કોંગ્રેસ અત્યારે લઈ શકે છે, અને કોંગ્રેસ એ ચુનાવી મુદ્દો એના એટલા માટે જ બનાવે છે કારણ કે જો આ બેરોજગારી જે ખરી, અને બીજું કે 3.8 ને 3.4 જે ખરો એ તો પહેલેથી ચાલ્યો આવતો મુદ્દો છે, અને 1992 ને 1991થી 3.4 3.2 એ બેરોજગારી હિન્દુસ્તાનમાં ચાલી આવતી છે, એમાં કોઈ ફેરફાર પડ્યો નથી. આ નાના મોટા પોઈન્ટના ફેરફાર થતા હતા, પણ જે મોટો ઉછાળો આવ્યો એ માત્ર એક જ વર્ષની અંદર આવ્યો, અને એનએસઓએ એના પણ જવાબદાર એ જ ગણ્યું છે કે આ નોટબંધીના લીધે. તો બેરોજગારીના મુદ્દા કારણમાં જે સરકાર પગલાં લઈ રહી છે, પણ આને સુધરતા હજી બીજા 2 વર્ષ લાગશે, અને 2 વર્ષ પછી કદાચ આ આંકડો જે ખરો એ 4-4.5ની આસપાસ આવીને ઊભો રહેશે. અને સાથે ખેડૂતોને જ્યારે પ્રોમિસ આપેલા હતા, બેરોજગારીના મુદ્દાની સામે કેવી રીતે ટકશો? અને આ આંકડા દીપકભાઈ જે ખરા એ એનએસઓનો આંકડા છે, અને બીજું કે એનએસઓ એ પણ આંકડો આપ્યો છે કે તમે ભારત સરકારે કોંગ્રેસે આને અત્યાર બનાવ્યું છે, બેરોજગારી નવી આપી છે. જે પ્રમાણે કીધું એ પ્રમાણે કોઈ પણ વસ્તુની ઇફેક્ટ થોડી લાંબા ગાળા ઉપર આવતી હોય છે. જીએસટીનો જે પગલું છે, જીએસટીની જે મૂળ યોજના છે કોંગ્રેસ દ્વારા હતી, નોટબંધીની જે હતી, કોઈ પણ કામ, આજે ધારો કે તમે છો તો કોઈ સારું કામ કરો છો તો બીજા પણ સાથે સાથે બીજા પણ કામ થતા હોય છે, તો એની સામે ધીમે ધીમે એની પ્રતિક્રિયાઓ આવતી હોય છે, એના રિઝલ્ટ્સ ધીમે ધીમે મળતા હોય છે. નરેન્દ્રભાઈ એ વખતે જ કીધું હતું કે હું કોઈ પણ જે થોટ્સ લઉં છું 2 વર્ષ લાગશે, તો 2 વર્ષ લાગશે, તમારે મારી સાથે રહેવાનું છે. પ્રજાને કીધું હતું કે તમારો સપોર્ટ હશે તો જ હું આગળ વધીશ, બરાબર. અને એના માટે હું મારા દિલથી પ્રયત્નો કરીશ કે જેથી કરીને પ્રજાને ન્યાય મળી શકે, આ પ્રજાને સાચી વસ્તુ તમારી સમક્ષ મૂકી શકીશ. એટલા માટે સમયની હંમેશા, એ વખતે જ એમણે કીધું હતું કે સમયની ડિમાન્ડ છે, સમય થોડીક સમયની રાહ જોવી પડશે. અને યજ્ઞેશભાઈએ કીધું એ પ્રમાણે 2-1 વર્ષ, 1-2 વર્ષની અંદર ધીમે ધીમે સ્ટેબલ થઈને પાછું એ થઈ જશે. કોંગ્રેસે સતત છેલ્લા 70 વર્ષથી જે રાજ કર્યું છે એની અંદર તમે જોવા જાવ તો જે કીધું કે 3-4 ટકા જે હતું, 3.5-4 ટકા ક્યારે પણ એ લોકો 70 વર્ષની અંદર એ લોકો ધારે હોત 1 ટકા સુધી લાવી શક્યા હોત, બરાબર છે. એટલે એ લોકોને બોલવાનો કોઈ આ સ્ટેજ ઉપર કોઈ અધિકાર જ નથી. ઉર્જિત પટેલ ને બધા રાજીનામું આપો, 2021 ની અંદર આનું પરિણામ તમે જોશો જ, કે જેથી કરીને બેરોજગારીને, કારણ કે અમારી નીતિ નિયત બહુ સ્પષ્ટ છે, અને એ બાબતમાં અમે ક્યારે પણ પ્રજાને છેતરવા માગતા જ નથી. કોંગ્રેસની જેમ અમે ક્યારે પણ પરિવારવાદમાં ગયા નથી. આંગળી ઊંચી કરવાથી પાર્થિવભાઈ કોઈ સોલ્યુશન નથી આવતું, પણ હું તમને કહું, અમેઠી અને રાયબરેલીથી ગાંધી પરિવારને બીજો કોઈ ઉમેદવાર જ નથી દેખાતો. જ્યારે આપણે એ પરિવારવાદની જ્યારે વાતચીત કરવા જતા હતા ત્યારે મારે એમને બતાવવું હતું કે અમેઠીને રાયબરેલી એક આ દેશ માટે બહુ મોટામાં મોટું ઉદાહરણ છે, કે કોંગ્રેસ ગાંધી પરિવાર એમાંથી આગળ વધવા માંગતી જ નથી, ત્યાંથી બીજા કોઈ ઉમેદવાર એમને મળતા પણ નથી. એટલે બેરોજગારીનો પ્રશ્ન હોય, ખેડૂતોનો પ્રશ્ન હોય, જનધન યોજના ને અમે મુદ્રા યોજના ને બધા યોજનાઓથી કિસાનો માટે પણ એક વિચાર્યું છે. અમારી તમામ યોજના અત્યારે 185 યોજનાઓ ચાલે છે. નરેન્દ્રભાઈએ બધા ઉપર એક કેન્દ્રસ્થાન કર્યું છે. એક સ્ત્રી મહિલાઓ માટેની યોજના હોય, બાળકો માટેની યોજના હોય, સિનિયર સિટીઝન માટેની યોજના હોય, યુવાનો માટેની યોજના હોય,
તો આ બધાને કેન્દ્ર સ્થાને રાખ્યું છે અને એ પ્રમાણે યોજનાઓનો અમલ કર્યો. એટલે ત્રણ રાજ્યો મારી ગયા અને ગુજરાતમાં નવાણું સીટ આવી ગઈ. આ યોજનાઓની અમલી એને યોજનાની ઇફેક્ટ થતી હોય તો રિઝલ્ટ તો આજ નહીં આવ્યા. એના ઉપર આપની પ્રતિક્રિયા લઈએ. હા, આ પાપ આજ સીટ ઉપરથી એ વખતે હું બોલ્યો હતો કે કોંગ્રેસે રાજસ્થાન મધ્યપ્રદેશની અંદર ખેડૂતોના દેવા માફ કરવાની જે વાતચીત કરી હતી અને દેવા માફ કર્યા પછી સત્તામાં જ્યારે આવ્યા પછી ત્યારે અમને લાગ્યું કે આ વચન તો આપણે ખોટું આપી દીધું છે અને એના માટેનો ક્રાઇટેરિયા ફિક્સ કર્યો. આજે આપ જોઈ શકો છો મધ્યપ્રદેશની અંદર ખેડૂતોની શું હાલત છે. શું દેવા માફ થયા છે? એનો પ્રજા હમણાં ખેડૂતો હમણાં જવાબ આપવાના જ છે લોકસભાના ઇલેક્શનની અંદર કોંગ્રેસને. ઠીક છે, પાર્થિવભાઈની પ્રતિક્રિયા લઈશું, પછી મારે બ્રેકમાં જવું પડશે. ભાજપના વોચમેન દીપકભાઈ જે વાત કરતા હતા હમણાં કે 60 વર્ષ ને 70 વર્ષના કોંગ્રેસના શાસનની, ત્યારે એમને યાદ કરાવું કે છેલ્લા જે ચૂંટણીઓના રિઝલ્ટ આવ્યા પછી 1,00,000 કરોડથી પણ વધારે દેવું એ કોંગ્રેસની સરકારોએ જે જગ્યાએ જીતીને આવી છે ત્યાં માફી માટેના પ્રયત્નો શરૂ પણ કરી દીધા છે અને શરૂઆત પણ કરી દીધી છે. ખાસ કરીને જે 70 વર્ષની વાત થાય, 70 વર્ષની વાતમાં કોંગ્રેસે શું કર્યું છે એના ઉપર હું બોલવાનું ચાલુ કરીશ તો કદાચ 1/2 કલાકનો સમય પણ ઓછો પડશે. પહેલી વાત કરીએ તો સ્ટીલ પ્રોડક્શનમાં વિશ્વમાં 4થા નંબરે પહોંચાડ્યું, સિમેન્ટ પ્રોડક્શનમાં વિશ્વમાં 2જા નંબરે પહોંચાડ્યું. ઇલેક્ટ્રિસિટીની વાત થાય તો 3,000 ગામડાથી લઈ એને 6,00,000 ગામડાઓ સુધી પહોંચાડી. એટલે તમને ઘરે પહોંચાડ્યા. લિટરસી રેટ 12% હતો દેશ આઝાદ થયો ત્યારે, એને 74% પહોંચાડ્યું. 20,00,000 સ્કૂલો બનાવી. પછી લાઈફ એક્સપેક્ટન્સીની વાત થાય, 32 વર્ષે 1947માં 32 વર્ષે લાઈફ એક્સપેક્ટન્સી હતી, એને 66 વર્ષ પહોંચાડી. ખાદ જે ઉત્પાદન કહેવાય એને ખ્યાલ હશે, ખાદ ઉત્પાદનમાં એ 50 મીટર હતો, એને 250 મીટરે પહોંચાડ્યો. સમગ્ર દેશમાં આજે બીએસએનએલ બંધ કરવાની પરિસ્થિતિ, જીઓનો પ્રચાર કરી રહ્યા છે, એ બીએસએનએલના માધ્યમથી 96 કરોડ લોકોને ત્યાં ટેલિફોન પહોંચાડ્યા. પૂરા વિશ્વમાં 2nd હાઈએસ્ટ મોબાઈલ યુઝર આપણા દેશમાં છે. આઈટીની વાત કરીએ, આઈટીનો એક્સપોર્ટ 100 બિલિયન. અને બીજી વાત કરું કે 1947માં એવરેજ ઇન્કમ, ભારતની એવરેજ ઇન્કમ 274 રૂપિયા હતી, એને ઇન્ફ્લેશન એડજસ્ટમેન્ટ કરીએ ને અત્યારના સમય જોડે સરખાવીએ તો એ માત્ર 15,000 રૂપિયા થાય, એને વધારીને 75,000 સુધી પહોંચાડી. બીજી વાત કરીએ કે માત્ર મનમોહનસિંહના 10 વર્ષના શાસનમાં 400% ઇન્કમ વેલ્થમાં વધારો થયો, સર્જ લોકોના, ભારત દેશના લોકોના. 104 સેટેલાઇટ એ ઉપગ્રહ આપણે દેશની સરકાર દ્વારા છોડવામાં આવ્યા. બીજી વાત કરીએ ઇકોનોમીની વાત કરીએ, દેશની જીડીપી હતી માત્ર 2,24,786 કરોડ, એને 6,628% વધારીને 1,53,22,264 કરોડ પહોંચાડી. બીજી વાત કરું કે જે એક્સપોર્ટ દેશ આઝાદ થયો ત્યારે માત્ર 600 કરોડ હતા, 51-52 સાલની વાત કરીએ, એને વધારીને 14,65,171 કરોડ સુધી પહોંચાડી. અને બીજી વાત કરીએ, આઈઆઈટી આઈઆઈએમ્સ જેવા ઇન્સ્ટિટ્યૂટો બનાવ્યા, એમ્સ જેવી હોસ્પિટલો બનાવી. એટલે જે શાસન કર્યું તમારે જ્યારે ચૂંટણી માટે જઈ રહ્યા હોય, પ્રજા વચ્ચે જઈ રહ્યા હોય, ત્યારે તમારે રિપોર્ટ કાર્ડ લઈને જવું પડે. આજે દેશનું પાકિસ્તાનના 2 ભાગ કરી દીધા હતા ઇન્દિરા ગાંધીજીની સરકારે, પણ એનો શ્રેય 100% સરકારની જોડે પહેલા નંબર ઉપર તો આર્મી અને એરફોર્સ અને નેવીને જ જાય છે. આપણે સેલ્યુટ કરીએ છીએ આપણા ઇન્ડિયન આર્મીને, નેવીને, ઇતિહાસમાં જે ભણાવવામાં આવે છે એમાં ઇન્દિરા ગાંધીનું જ નામ લખવામાં આવે. બીજી વાત, એ બધે કેમ આર્મીનું નામ લખવામાં નથી આવતું? ચોક્કસપણે આજે 60 અને 70 વર્ષના શાસનમાં કોંગ્રેસે જે વાત મૂકી છે ને, તમે પેલા તમારા શાસનકાળ નું રિપોર્ટ કાર્ડ લઈને આવો અને પછી કોંગ્રેસ ઉપર આંગળી કરજો. એ પહેલા પ્રજા વચ્ચે જાઓ તમારા રિપોર્ટ કાર્ડ લઈને. જે રીતે યુવાનો બેરોજગાર છે, જે રીતે ખેડૂતોની જે પરિસ્થિતિ છે, તમે નોટબંદી લાયા, જીએસટી લાયા, એમાં 4.5-5 લાખ સ્મોલ અને મીડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રીઓ બંધ થઈ ગઈ. તમે નોટબંદી લાયા, એ જ અરસામાં 35 લાખ યુવાનોએ તાત્કાલિક નોકરીઓ ગુમાવી, તો એની ચર્ચા કરો. ખોટે ખોટા આંકડાના માયાજાળ બનાવીને લોકોને મૂરખ બનાવવાનું કામ, જુમલાબાજી કરવાનું કામ બંધ કરો. 2014માં તમે વાત કરી હતી 2 કરોડ રોજગાર આપવાની, 15 લાખ રૂપિયા ખાતામાં આવશે એવી વાત કરી હતી. તમે વાત કરી હતી કે કાળુધન 100 દિવસમાં પાછું આવશે. નોટબંધી વખતે જાહેરાતો કરતા હતા કે જો કાળુધન પાછું નહીં આવે તો મને ચોરાયો પર લટકાવી દેજો. આવ્યા ગપ્પા અને જે ખોટી વાતો પ્રજા વચ્ચે મૂકી હતી એ પ્રજા વચ્ચે ઉજાગર થઈ ગઈ છે અને એનો જવાબ આ 2019માં સમગ્ર દેશની જનતા તમને આપવાની છે. પાર્થિવરાજભાઈ બધું આપ્યું એવું બોલે ને, વાત સાચી છે એમની, બધું આપ્યું. એક વાત ભૂલાઈ ગઈ છે કે આ દેશને બહુ સરસ મજાના રાહુલજી આપ્યા એમણે.
દીપકભાઈ રિપોર્ટ કાર્ડ માંગ્યું છે પાર્થિવ રાજે, જે પ્રજાની સામે તમારે લઈને જવાનું છે, પહેલા અહીંયા તો તમે મૂકી દો. જે એમણે વાતચીત કરીને એમાં જોવા જઈએ તો ટોટાલિટીમાં તમે જોવા જાઓ, કમ્પેરિઝન એક ફિંગર ટિપ્સ ઉપરની છે. એ લોકોનું 70 વર્ષનું રાજકારણ, રાજ અને 5 વર્ષનું નરેન્દ્રભાઈનું શાસન, એક નિર્ણાયક સરકાર, 6 વર્ષ બાજપેયીજીના નહીં, એક ટ્રાન્સપરન્ટ સરકાર, એક નેતૃત્વ, એવું નેતૃત્વ પૂરું પાડ્યું છે કે જ્યાં પ્રજાને ભરોસો બેસે એવું છે. યોજનાઓ પણ તમે જુઓ, ઉજ્જવલા યોજના, જનધન યોજના, આયુષ્યમાન યોજના, આ બધી યોજનાઓ જે પ્રજા સુધી પહોંચી છે. રાજીવ ગાંધી પોતે કહેતા હતા કે 1 રૂપિયો જ્યારે સરકાર આપે છે તો 10 પૈસા પ્રજા સુધી પહોંચે છે, તો 90 પૈસાનું શું? એ પોતે સમજતા હતા કે પોતાના વહીવટદારો વચ્ચેથી લઈ જાય છે. આજે એવું કોઈ કાર્ય આ 5 વર્ષની અંદર આ સરકારે નથી કર્યું કે જ્યાં કાર્યકર્તા પોતાનું મોઢું ના બતાવી શકે. કાર્યકર્તા છાતી કાઢીને જાય છે અત્યારે પ્રજા પાસે કે ના જુઓ, અમારી આ સરકારે શું પગલાં લીધેલા છે, તમારા માટે શું મૂકેલું છે, તમારા માટે શું આપેલું છે. કોંગ્રેસે માત્ર તિજોરી સાફ કરી નાખી હતી. અમે રાજા, કલમાડી, કનુમોજી એવા કોઈ પેદા નથી કર્યા. આ સરકાર ઉપર એક પણ પ્રકારનો, એક પણ રૂપિયાનો ભ્રષ્ટાચારનો આરોપ નથી અત્યારે. એટલે એ સરકાર પારદર્શક, પ્રજા છે, તમે સમજો. અમારી સરકાર વાળો કોઈ માણસ નથી, સરકારની અંદર કોઈ ચાલુ મિનિસ્ટર હોય અને કોઈ આરોપ આવ્યો હોય, તમે જોજો કે તમને એ ટુ ઝેડ આપું આપને. એટલે માત્ર ને માત્ર એક ઇફેક્ટિવ લીડરશિપ એન્ડ ટ્રાન્સપરન્ટ લીડરશિપ જે પ્રોવાઇડ કરી હોય તે માત્ર નરેન્દ્રભાઈની સરકારે કરેલો છે. સુજલભાઈ, આ ગુજરાત જુઓ, સબ જ્યુડિસ મેટર થયેલી છે. સરકાર અને એ જ્યુડિશિયલ છે ને, કોઈના ઉપર આરોપ મૂકવા એ બહુ સહેલી વાત છે તમારા લોકો માટે, અને તમારા પાસે કોઈ મુદ્દાઓ નથી. માત્ર આજ કેવું પડે છે, જો આરોપો તો ગાડી પર છે ને, પડે કોર્ટનો ઓર્ડર હતો, એટલે એ જ ને, કોર્ટ કેમ ઓર્ડર કર્યો હતો, ગાડી પર નથી, કોર્ટ કેમ વાપરો છો, ધેટ ઇઝ રોંગ સ્ટેટમેન્ટ. સુજલભાઈ, મહત્વની બાબત એ છે કે નરેન્દ્ર દામોદર મોદી જ્યારે ગુજરાતના ચીફ મિનિસ્ટર હતા ત્યારે સાહેબ તમે જુઓ કે સુજલામ સુફલામથી માંડીને એક એક કેગ રિપોર્ટમાં કરોડોના કૌભાંડ થયા, અને 1 લાખ કરોડના કૌભાંડની જ્યારે એની પર આક્ષેપ થયા ત્યારે લોકાયુક્ત નિમવાની વાત આવી હતી, ત્યારે આ પેલા આપણા અન્ના હજારેજીને પેલા ભૈવજી મહારાજ ગુજરી ગયા, એના મારફત સોદાબાજી કરી, લોકપાલની નિમણૂક નરેન્દ્રભાઈની સરકારે કરી, 4.5 લાખ લોકાયુક્તની નિમણૂક નરેન્દ્રભાઈએ કરી, અને 1 લાખ કરોડના કૌભાંડોની જે વાતચીત તમે કરો છો ને, એના તમામે તમામ જવાબ નરેન્દ્રભાઈ આપે છે, લોકાયુક્ત નિમણૂક દીધા, અને એના જવાબ પ્રજાએ પણ તમને આપેલા છે કોંગ્રેસ પૂછ હતા, એટલે એના માટે ની તમે પ્રશ્ન વાતચીત ન કરો. મહેતા સાહેબ ને તો પ્રમાણિક સુપ્રીમ કોર્ટ, અને તમે સમજો, અને સુપ્રીમ કોર્ટે પ્રમાણપત્ર આપ્યું કે આ મહેતા સાહેબ પ્રમાણિક છે, એને ધાક ધમકી આપી ચાર્જ ન લેવા દીધો એ સંનિષ્ઠ માણસને, કેમ કે એને ખબર હતી કે 1 લાખના કરોડના ગોટાળા કેદના રિપોર્ટ ને બધું બહાર આવશે છેલ્લે સુધી. એ પછી દેશમાં ગયા જ્યારે એ અન્ના હજારે બેઠા હતા ત્યારે એમ કીધું કે અત્યારે લોકપાલ નિમો, એની સરકારે 4.5 વર્ષ સુધી આવી એના તમામ કૌભાંડોની વાત ન બહાર આવે, એટલે લોકપાલની છેલ્લે 5 વર્ષ સુધી તમે એને નિમણૂક જ ન થવા દીધી. તમે એક બાજુ એમ કહો છો કે તમે ખડગેને એમ કહો છો કે તમે વિરોધ પક્ષના નેતા તરીકે આમ આવી ન શકો, બીજી કમિટીઓમાં લે છે પણ લોકપાલ સુધી એને 4.5 વર્ષ સુધી લોકપાલની નિમણૂક જ ન થવા દીધી, કારણ કે એને ભય હતો કે આ રાફેલનું પાછું બહાર આવે. એની માનસિકતા એવી છે સાહેબ, જ્યાં જ્યાં એની પર આક્ષેપ થાય ત્યાં એને ગમે તેમ કંઈ છટકબારી કરવી, અને તમે એના સદભાવના ઉપવાસની આજે આરટીઆઈ કરો, તમે સદભાવના ઉપવાસના પૈસા ભરવાનું આરટીઆઈમાં સરકારે ખુદે કીધું છે. અને તમે એક વસ્તુ અહીંયા ફરી કહી દઉં છું, પાર્થિવભાઈ, વિપક્ષ જે દેશમાં કરી રહ્યો છે ને એ તમે સ્ટુડિયોમાં કરો છો. હકીકતમાં જે કિશોરભાઈ અત્યારે અવાજ ઉઠાવે છે ને, એ તમારે, એટલે તમારી પાસે મુદ્દા નથી, તમે કેમ નથી ઉઠાવતા? સુજલભાઈ માર્કેટિંગ કરતા નથી આવડતું, હું તો રાજકીય માર્કેટિંગ પણ નથી આવડતું. સુજલભાઈ, પ્રજાને, પ્રજા, સુજલભાઈ, પ્રજા, પ્રજા, પાર્થિવભાઈ, 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 હું પણ એમને, હું એમને વચ્ચે ટોકી શકતો તો વચ્ચે બોલી શકતો હતો, પણ એ બોલતા હતા ત્યારે મને એવું થયું કે બોલી લે. હું એમના ભ્રષ્ટાચારની વાત કરી રહ્યો છું, જીએસપીસી ના ભ્રષ્ટાચારની વાત કરી રહ્યો છું. કોંગ્રેસમાં એક તકલીફ છે
કે અહેમદ પટેલ જ્યાં સુધી હશે ને ત્યાં સુધી ગુજરાત કોંગ્રેસ સહિત આખું કોંગ્રેસ નું લખો જ જવાનું છે. એ માણસે નરેન્દ્ર દામોદર મોદી ને બચાવ્યો, નહી તો નરેન્દ્ર દામોદર મોદી તો આંદામાન ની જેલમાં હોત. આ પાપ નું ફળ અહેમદ પટેલ રેકર્ડ ઉપર છે. મારી વાત જે તમે જે હિસાબ કિતાબ ની જે વાતચીત કરી, હિસાબ કિતાબ ની જયારે વાતચીત એમણે 70 વર્ષના જે કામગીરી કરાવી, એમની વાતમાં જાણે એક તો સંમત છું કે અહેમદ ભાઈ એ જયારે ગુજરાત કોંગ્રેસ નું સુકાન સંભાળ્યું ને એ પછી ગુજરાત ની અંદર કોંગ્રેસ ની સત્તા નથી આવી. રાજુ પરમાર 3 વખત સંસદ સભ્ય થઈ ગયા, એ પછી મને સાંભળે છે કે એને કઈક આદિજાતિ પેલી પછાત વર્ગ ની કમિટીમાં નરેન્દ્ર દામોદર મોદી હોશિયાર કેવો કે એની મુદત પૂરી થતી હતી ઓર્ગેનાઇઝ કરવા એને પણ ચાલુ રાખ્યા. આ માણસના બદલે અહેમદ પટેલનો આજિયા કરનાર માણસ હોવાથી એને કોઈ યુવાન દલિતને આગળ ના લાવ્યા. આ તકલીફ કોંગ્રેસ ની અંદર સાહેબ અત્યારે 16 સીટો એવી છે કે જેમાં કોંગ્રેસ ચૂંટાઈ શકે ઉમેદવાર હારા હોય તો. ગયા વખતે તમે જુઓ ત્યાં પેલા આપણે બાપુનગર આપેલી વસ્ત્રાલ બાજુની સીટમાં જો પંચાલને ટિકિટના સામે પટેલને કોકને આપ્યું તો ચૂંટાઈ જાય. આવી અહેમદ પટેલને કારણે જ સાહેબ આખું નકોચ જાય છે. જેલમાં હોત હું કહું છું તમને ત્યારે પેલા કદંબા કરીને આઈપીએ ઓફિસર હતા સીબીઆઈના, એને તો ધરપકડ કોણ કીધું તો આ અહેમદ પટેલે. એક પર તો ફોન ઉપર સાહેબ એકે પટેલને અહેમદ પટેલનો કેવો ઘોટાળો થયેલો. નરેન્દ્ર દામોદર મોદી મુખ્યમંત્રી તરફ ફોન આવ્યો કે પટેલ સાહેબ વાત કરવા માંગે. એટલે ઓપરેટર ને એમ કે પટેલ એટલે એકે પટેલો જ ભાજપના. એટલે એને મોદી સાહેબને કીધું સાહેબ આ ભાજપના પટેલ સાહેબ વાત કરવા માંગે. એટલે જેવો ફોન ગયો ને એટલે પહેલાં કીધું કેમ અહેમદ પટેલ મિયા અત્યારે કેમ ફોન કર્યો. એટલે પેલો કે હું તો એકે પટેલ બોલું છું ભાજપનો. ધેટ મીન્સ કે એ બેની કેવી મિલી ભગત ને જુલી ભગત એકબીજાના કામો કરવાથી માંડી એકબીજાના તમે જુઓ અહેમદ પટેલનું એક પણ કામ અટક્યું નહીં હોય છે. એ કોંગ્રેસમાં છે એટલે વાત ના કરી શકે કે બહાર બહાર છે હોઈ શકે પણ બહાર તમે સહમત નથી. અરે આ તો જગજાહેર છે. આજે હું પણ કોઈ ચેનલમાં વાત કરું તો એ ચેનલ સાથે કઈ ગડબડ પાછો લેવા માટે રાહુલ ગાંધી તૈયાર હતા. આજે અહેમદ પટેલે ના પાડી. પેલા કોઈ ગુજરી ગયા ત્યારે બેસણામાં આવ્યા હતા, હું હાજર હતો ને એક કલાક શંકર સિંહ અહેમદ પટેલ ચર્ચા કરી. અહેમદ પટેલ જાણે છે કે આવો કદાવર ને તમારે ન જોઈ. શંકરસિંહ કઈક હોશિયાર બ્રિલિયન્ટ એ હોત તો આજે તમારે ઘણી બધી સીટોમાં કેમ કે એ ભાજપની રગે રગ જાણે અને એનો ઉપયોગ કરશે. વાઘેલા કદાચ કોંગ્રેસ છોડી હશે એના પાછળના રીઝનો બી આ જ હતા. આ જ છે પાર્થિવભાઈ. ખાસ કરીને જે કિશોરભાઈએ વાત કરી એટલે કિશોરભાઈનો વ્યક્તિગત વ્યૂ હોઈ શકે પણ સંગઠનની તાકાત અલગ છે અને સંગઠનમાં એકજૂથ થઈને કોંગ્રેસ લડે છે. ત્યારે ખાસ કરીને જે કૌભાંડોની હજી સુધી રિપોર્ટ કાર્ડ ના આપ્યા આપની સામેની વાત છે. અરે પ્રજાએ રિપોર્ટ કાર્ડ આપેલા છે. 5 વર્ષની વાત કરીએ, 5 વર્ષમાં મુખ્યમંત્રીથી વડાપ્રધાન બનાવતી આ પ્રજાએ બનાવ્યા છે. રિપોર્ટ કાર્ડની ક્યાં પાર્થિવ ભાઈ તમારા સર્ટિફિકેટની જરૂર નથી અમારે. અને કોંગ્રેસના સમયની યોજનાઓ જે હતી એના નામકરણ સિવાય બીજું કંઈ નથી. જલભાઈ અમારે પાર્થિવ ભાઈના કે કોંગ્રેસના રિપોર્ટની જરૂર નથી, અમારે પ્રજાના રિપોર્ટની જરૂર છે. એ પુરવાર થઈ ગયો. અમને પ્રજાએ રિપોર્ટ આપેલો છે. અને રિપોર્ટ કરતો તમે પ્રજામાં લઈ જાવ. આજે કેન્દ્રમાં સત્તા સ્થાને પહોંચાડનાર અમે શું કર્યું છે? તમારા તમારા તડીપાર રાષ્ટ્રીય અધ્યક્ષ કોઈ જરૂર નથી. તમારા તડીપાર રાષ્ટ્રીય અધ્યક્ષના દીકરાની કંપની ભ્રષ્ટાચારના ભોગ નોટબંધીના ટાઈમમાં 80,000 રૂપિયાથી 50,000 રૂપિયા પહોંચી છે તો એના ઉપર તમે ઇન્કમ ટેક્સ શું પગલા લીધા? શું તપાસ કરી ઈડીએ શું તપાસ કરી મને જાણ કરશો? યેદુરપ્પા મહેસા ક્યાં ગયો? 15,000 કરોડ એ ગાયબ થઈ ગયો. યેદુરપ્પાની વાત કરીએ, યેદુરપ્પાની વાત કરીએ 1,800 કરોડ 1,800 કરોડ નું આજે આવ્યું છે અને એમાં પાછું નીતિન ગડકરી ને 10 કરોડ લગ્ન માટે આપ્યા છે. નોટબંધીમાં 768 કરોડ રૂપિયા એક જ બેંકમાં જમા થયા. અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક જેમાં પોતે પૈસા ગણાય છે 768 કરોડ રૂપિયા. 500 ની 1,000 ની નોટો તમે એક દિવસમાં ગણી જુઓ કેટલા મશીન લગાવ્યા. એ પણ એડીસી બેંક 768 એડીસી બેંક જેમાં અમિતભાઈ સાહેબ પોતે ડિરેક્ટર છે. એટલે આ ચોકીદાર ચોર છે. રાફેલમાં પણ જે રીતે સેટિંગ કરીને ભાગીદારી કરી છે અંબાણી જોડે એમાં પણ પુરવાર થઈ ગયું છે કે 1,30,000 કરોડ નું જે કૌભાંડ ફાઇલ ચોરી થઈ ગઈ. આ ચોકીદારોના હાથમાંથી ફાઇલ ચોરી થઈ ગઈ એવું એમને તો નિવેદન કર્યું છે. પછી ખ્યાલ આવ્યો, પહેલા તો આક્ષેપ કરે એમ હતા કે આ નેહરુજી લઈ ગયા છે, પણ પછી યાદ આવ્યું કે નેહરુજી હાલ હયાત નથી. ને તો એવો આક્ષેપ કરે કે રાફેલ ની ફાઇલ નેહરુજી લઈ ગયા એવી વાત કરતા પણ ભારતીય જનતા પાર્ટીના જૂઠા લોકો શરમાય એમ નથી. અને પછી એમ કે છે કે ફાઇલને ઝેરોક્સ ફોટોકોપી કરાવવામાં આપી હતી. એટલે ચોક્કસપણે જે રીતે રાતોરાત સીબીઆઈ ઓફિસમાં દરોડા પડે, સુપ્રીમ કોર્ટના જજીસે વારાઈને એવું પડે કે અમને કામ કરવા નથી દેતા અને અમારા કામમાં હસ્તક્ષેપ કરે છે અને સીબીઆઈમાં રાતોરાત
કોર્ટ આદેશ આપે છતાં પણ રાતો રાત એવું શું થઈ જાય કે એમને સીબીઆઈના ડિરેક્ટર બદલવા પડે, એટલે ચોક્કસપણે પુરવાર થયું છે કે રાફેલની દલાલી છે ને એ જ નરેન્દ્રભાઈ મોદીના ગાળની લાલી છે. પણ આટલી બધી જો હું કહું સુજલભાઈ કે કોંગ્રેસની સરકાર સારી હતી અને આટલા બધા સારા કાર્યો કર્યા હતા, આટલી બધી યોજનાઓ કરી હતી, તો સરકાર ગઈ શું કરવા? અને એ પણ આટલી 44 સીટો શું કરવા આવી? જવાબ દઉં કે વાત સાચી છે કે કોંગ્રેસે આટલા આટલા સારા કામો કર્યા, કેમ નો આવ્યા? કેમ ના? હું એ જ કહું છું કે કોંગ્રેસ છે ને હંમેશા ડફો વિરોધ પક્ષમાં પહેલી વાર સાબિત થયું આ દેશમાં કે નરેન્દ્ર દામોદર મોદી એ સાબિત કરી દીધું કે મારી પાસે ગોધરાના આક્ષેપો હોય, સુજલામ સુફલામ ના હોય કે 22 વર્ષ યુતિ જાસસ હોય, માર્કેટિંગ ને પીઆરઓ થી વડાપ્રધાન બની શકે છે અને 6000 કરોડ રૂપિયા પોતાનો ફેસ દેખાડવા વાસ્તવિકતા અલગ છે એના કારણે આગળ આવ્યા છે. નહીં કિશોરભાઈ એવું નહીં, એક જમાનો હતો કે જ્યારે માર્કેટિંગ થી છે ને માત્ર સાબુ શેમ્પુ એ જ વેચતા હતા, પણ હવે સરકાર પણ વેચાવા, એ તો કહું છું તમને હું છે પહેલી વાર સાબિત કરી દીધું એને, એને સેલ્યુટ કરવી પડે. આ એમના પ્રોફેસર જેવા છે કે કોંગ્રેસ નો ઉમેદવાર જીતી શકતો હોય તો એને એમ કે કોંગ્રેસ તને કેટલા જીતવાના પૈસા આપે, તો કે 5 કરોડ, હું તને હારવાના 15 કરોડ આપીશ. આ કિરીટ પટેલ રાજ્યપાલ માંથી આવેલો જેને સંસદની ટિકિટ આપેલી એ મને બરાબર યાદ છે, એ રાજનીતિને આવડત જોઈએ ને, 20 નગરમાં હોઈ ગયેલો છે પ્રચાર કરવાને બદલે કોંગ્રેસે ટિકિટ આપેલી સંસદ સભ્યની, ત્યારે 20 નગરમાં હું તો હું ઘરે ગયો મને કેમ કે ભાજપ પડે મને પ્રજા નહીં તો પ્રજા વોટ શું કરવા આપે? હા હું એ કહું પ્રજા એટલી આવડત હતી ત્યારે પ્રજાએ વોટ આપ્યા ને, ભારતની પ્રજા કે એટલી તો ડફોળ નથી કે એકદમ 282 સીટો લાવી દે અને કોંગ્રેસે 44માં લાવીને મૂકી દે, કેમ આપે આપણે? એ તો ભાઈ દિવસે સપના દેખાડ્યા હતા ઈવે, પણ તો પણ સપના લોકોને બધા ફરીથી જૂઠા આપ્યા, ખોટા વાયદા આપ્યા, જૂઠાણું કર્યું. કોંગ્રેસ જૂઠું નહીં બોલે, કથની ને કન્ની માં ફેર નહીં હોય ભારતીય જનતા પાર્ટી ના જૂઠા નેતાઓ. કોંગ્રેસ હજી કહું છું, સુજલભાઈ જ્યાં સુધી કોંગ્રેસ પક્ષ રામ ની આદર્શ નીતિ થી લડશે ને તો 50 વર્ષ સુધી આ નરેન્દ્ર દામોદર રાજ કરશે. આ નરેન્દ્ર દામોદર મોદી તો રાવણ અને યુધિષ્ઠિર નું સંમિશ્રણ છે સાહેબ. રાવણ કેવા શ્લોક બોલતો? હોશિયાર. ના ના હોશિયાર, હું તો વખાણ કરું કે રાવણ તમે સંસ્કૃત ના શ્લોક કેવો બોલતો? અચ્છા યુધિષ્ઠિર એમ કહેતો કે મારા હું ધર્મ ને જાણું છું પણ અનુકરણ નથી કરી શકતો, એમ આ બેનું મિશ્રણ એવું છે કે એને તમે પાડવો હોય તો તમારે કૃષ્ણ નીતિ લાવવો પડે. હવે આ કોંગ્રેસ વાળા ક્યારે રામ રામ કરે છે તો એમને 50 વર્ષ સુધી બેઠા રહેવા. રાહુલજી કોનું સ્વરૂપ છે? બ્રિહનલાલ નું. રાહુલજી કોનું સ્વરૂપ છે એની ચિંતા તમે શું કામ કરો છો? નરેન્દ્રભાઈ ના સ્વરૂપ ની ચર્ચા થાય છે, તમે અમિત શાહ ના નરેન્દ્ર મોદી ના સ્વરૂપ ની ચર્ચા કરો છો. વિગત આપતા હોય તો એ બી ઉત્સુક તો હોય ને કે ભાઈ રાહુલજી નું પૂછી લઉં. રાહુલજી ની ચિંતા ના કરશો તમે? જો રાહુલજી કોંગ્રેસ હંમેશા જોશે, હંમેશા ચર્ચા કોની થઈ છે? સત્તા પર. બિલ ક્લિન્ટન જયારે સત્તા પર હતા ને ત્યારે મોનિકારે પ્રકરણ થયું ને એટલે એની ચર્ચા થઈ. આપણે એ જ કહું છું કે સત્તા પર હોય ને એની ચર્ચા હોય, જેથી રાહુલ ગાંધી સત્તા પર આવશે ને તેથી એની હાથ પેઢીનું પૂછવામાં આવશે. એ પણ જ્યારે જ્યારે જે કોઈ પક્ષ સત્તા પર હોય એ પ્રજાની બધું આવશે. જેમ નરેન્દ્ર દામોદર માધવસિંહ સોલંકી અરુણ આયરેન લઈને ફરતા હતા ટ્રેન ની અંદર, તો બધા કહેતા હતા પત્રકાર. હવે એક મહત્વનો મુદ્દો તમને અને યજ્ઞેશભાઈ મારે પૂછવાનો છે. પહેલા હું તમારાથી શરૂ કરીશ, યજ્ઞેશભાઈ પાસેથી જાણીશ અને પછી ભાજપ કોંગ્રેસ પાસેથી પ્રતિક્રિયા લઈને ચર્ચાને આપણે વિરામ આપવો પડશે. એવો કયો મુદ્દો છે જે પ્રજાને તરત સ્પર્શે છે અને જેનો તોડ ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ આ બંને પાસેથી છે જ નહીં? એવી કઈ સમસ્યા છે કે જે પ્રજા ઈચ્છે છે કે અત્યારે ને અત્યારે સોલ્વ થઈ જાય એ જ અમારો શાસક હોય અને આ બંને પાસે એ સમસ્યાનો હલ નથી, એ સમસ્યા કઈ છે?
સાહેબ, આમ જોવા જાવ તો સામાન્ય નાગરિકોને જે સ્પર્શે છે ને બે ત્રણ બાબતો સ્પર્શે છે. સૌથી પહેલું તો મોંઘવારી છે. બાજે આ બધી તમે તમે વિચાર કરો કે હું કોઈ કોંગ્રેસ કે ભાજપનો વાત નથી કરતો. તમે 10 વર્ષ પહેલાં સાહેબ મને બરાબર સાંભળે છે કે 40 રૂપિયા ડીઝલ મળતું હતું. અત્યારે તમે 80 રૂપિયા ડીઝલ આવતું હોય તો કોઈ પણ માણસનું ઘરનું અર્થતંત્ર તૂટી જાય. એ રીતે ગેસના બાટલા જોઈએ. સાતમું પગાર પંચ બી આવી ગયું. એ જો સાહેબ, સાતમું પગાર પંચ આખા દેશમાં 130 કરોડની વસ્તીમાં માત્ર 40 રૂપિયા આપણે 20માં આવી જાય ઉલટાની. કેમ કે જે તમને 40,000 પગાર મળતો હોય, 40,000 પગાર મળતો હોય તો સાહેબ 40 રૂપિયા ડીઝલ ભલે 80 થાય તો તમારી આવક ઘટવાની જ છે. તમે ગરીબીની રેખા નીચે આવવાના છો. આ પ્રશ્ન એ મનમોહન સિંહ તો સાહેબ દેશના અને ઓબામા પણ એની સલાહ લેતા હતા અર્થશાસ્ત્રી તરીકે. તમે એ સલાહ લેવાને બદલે તમે જ્યારે ડોલરના ભાવ આજે જે મનમોહન સિંહની સરકાર હતી એ જ પ્રમાણે છે. ના ના સાહેબ, ત્યારે 40 રૂપિયા ડીઝલ હતું ને વ્યાજના દર 12 ટકા. આજે તમે 80 રૂપિયા ડીઝલ 90 રૂપિયા થઈ ગયા. તમે મોંઘવારી મુદ્દો પહેલો મોંઘવારી મુદ્દો છે. બીજો બેરોજગારી, કે તમે બેરોજગારીની જે વાતો ઉલટાડી તમારી પોલિસીથી જીએસટી કો કે નોટબંધી એના કારણે તમારા ભોગવવાનું પડ્યું. તો બે ત્રણ મુદ્દા લોકોને સીધા સ્પર્શતા એવા છે કે જેની અર્થશાસ્ત્રીઓ કરી શકે. કોઈ ચાવાળો કે તમે એમ કહો કે ગુરખાવાળો કે હું ચોકીદાર જાપાન બનાવવા ગયા હતા અને તમે ગુરખાનો દેશ બનાવી દીધો, એ માણસો પાસે તમે અપેક્ષા રાખો જ નકામી છે. તમે લેવલ તમે ઊંચે જાઓ. કયો મુદ્દો છે એમ કોને કિશોરભાઈ? હું એમ માનું છું કે મોંઘવારીનો સૌથી મુદ્દો સાહેબ પેલો એક તો છે, અને ખેડૂતોને બિચારાને જે રીતે ખેડૂતોની સમસ્યા અને મોંઘવારી તમારાથી જાણ. ત્રણ મુદ્દા છે. એક ખેડૂતોની સમસ્યા, કારણ કે ભારત ખેડી પ્રધાન દેશ છે. હજી આજની તારીખમાં પણ ભારતના 54% નાગરિકો એવા છે કે જે ખેતી ઉપર નભે છે. અને બીજો મુદ્દો છે એ મોંઘવારીનો મુદ્દો, જે ખેડૂતો અને સામાન્ય માણસ અને હાયર લેવલ દરેકને સ્પર્શે છે. એવું નથી કે એક લોકલ માણસોને જ સ્પર્શતો હોય બીજાને. અને ત્રીજો સૌથી અગત્યનો મુદ્દો છે એ બેરોજગારી. બેરોજગારીનો મુદ્દો જે ખરો, એમાં બે ટાઈપની મેં પહેલાં કીધું બેરોજગારી છે. એક તો જે તદ્દન જે બેરોજગાર જ છે જેમને નોકરી નથી, બીજું કે જે ભણતરના પ્રમાણમાં અથવા તેમની લાયકાતના પ્રમાણમાં એમને નોકરી નથી, લાયકાત કરતાં ઓછા પગારે એમને નોકરી કરવી પડે છે. આ ત્રણ મુદ્દા છે. ત્રણ મુદ્દાની અંદર ભારતીય જનતા પાર્ટીએ બે મુદ્દાને સંતોષવાનો પ્રયત્ન કર્યો છે. એક તો એમને ખેડૂતના મુદ્દાને સંતોષવાનો પ્રયત્ન કર્યો, કારણ કે જે પ્રમાણે ખેડૂતોને સહાય આપી, કારણ કે ખેડૂત દેવા નાબૂદી જો કરવા જાય તો ભારતનું અર્થતંત્ર ટેકનિકલ રીતે નીચું આવે એવું હતું. કારણ કે જો તમે દેવા નાબૂદી કરો તો તમારી આવક અથવા તો મૂડી જે ખરી એ ઘટીએ તો આજે ભારતના બીજા દેશોની સરખામણીમાં ભારતની જે મૂડી છે એ નીચી આવે. એટલે એની જગ્યાએ એમને સહાય આપવાની વાત કરી, કે જેથી સહાય ફિક્સ સહાય કરી 6,000ની સહાય છે. એટલે 6,000ની સહાય આપવાની વાત કરી. એની સામે એમને બેરોજગારીનો મુદ્દો છે એ ધીરે ધીરે પ્રયત્ન કર્યો છે. ગયા વર્ષે NSOના આંકડા મુજબ એમને 1.2 કરોડ બેરોજગારોને રોજગારી આપી છે, જે આખા છેલ્લા 15 વર્ષની અંદર સૌથી મેક્સિમમ હતી. કારણ કે દર વર્ષે ઓછામાં ઓછી જો સરકાર રોજગારી આપતી હતી અને પ્રાઇવેટ રોજગારી થઈ અને 60-65 લાખ રોજગારી મળતી હતી, એની જગ્યાએ ડબલ રોજગારીના આંકડા ઊભા કર્યા છે. જે સરકાર 2 કરોડના કહેતી હોય, 2 વર્ષમાં તો 2 કરોડના નથી થયા. 1.2 કરોડ NSOનો આંકડો છે એ છે. અને ત્રીજો જે મુદ્દો છે જેને આપણે કરીએ છીએ મોંઘવારી. હવે મોંઘવારીની વાત એવી છે કે મોંઘવારી જે ખરી એ જે પ્રમાણે જીવનધોરણ ઊંચું આવે અથવા તો એ વૈશ્વિક સમસ્યા છે, એકલી ભારત દેશની સમસ્યા નથી. કારણ કે એવું નથી હોતું કે ડીઝલ પેટ્રોલના ભાવ અહીંયા વધ્યા હોય. આજે આપણે અહીંયા જે પ્રમાણે પેટ્રોલના ભાવ કે ડીઝલના ભાવ 80 રૂપિયા છે તો અમેરિકાની અંદર આજે $4 ઉપર ગેલન મળે જ છે. હવે $4 ગેલનના પ્રમાણે તમે ભાગ પાડો તો એ પણ તમારે 78 રૂપિયા કે 70 રૂપિયાની આસપાસ પેટ્રોલ આવી જ જાય છે. એટલે વૈશ્વિક સમસ્યા છે મોંઘવારીની સમસ્યા. અને જ્યારે આપણે અહીંયા 40 રૂપિયા હતું ત્યારે પણ ત્યાં પણ 40 રૂપિયાના ભાવે હતું. ત્યાં પણ એ વખતે $2.50 બેરલ હતું, ત્યારે 40 રૂપિયા પણ આપતા હતા. અત્યારે 60 રૂપિયા બેરલ છે. તો તમને એ બેરલની વાત નથી, બેરલની વાત નથી હું જુદી વાત કરું છું કે ત્યાં જનરલ વાત છે. ત્યાં આગળ જ્યારે આપણે અહીંયા 40 રૂપિયા ત્યારે અહીંયા 40 રૂપિયા હતું ત્યારે પણ ત્યાં $2 થી 2.25 ડોલરની આસપાસ બેરલનો ભાવ હતો, ત્યારે આનો ગેલનનો ભાવ હતો. અને જે ભાવ 38 થી 40 રૂપિયા થતો હતો, અને અત્યારે આજની તારીખમાં અમેરિકાની અંદર તમે નેટ પર જોઈ લેજો એ જે ભાવ છે પેટ્રોલ ડીઝલનો, એ ભાવ ત્યાં આગળ આજની તારીખમાં પણ $3.8થી માંડીને $4.2 અમેરિકાની અંદર પણ આજે ભાવ છે. ત્યાં દરેક પંપે અને દરેક સિટી વાઇઝ ભાવ અલગ અલગ હોય છે, પણ 3.8 થી 4.2ની વચ્ચે ગેલનનો ભાવ. ઠીક છે, તો હવે એમાં જે સમસ્યા નહીં, સમસ્યાનો પ્રયત્ન જે કર્યો છે બે સમસ્યા પાછળ ભારત સરકારે પ્રયત્ન કર્યો છે. મોંઘવારીની સમસ્યા જે ખરી એ ગમે તેટલો પ્રયત્ન કરશે
એ વૈશ્વિક સમસ્યા છે, એ ક્યારેક કોઈ સરકાર અથવા તો કોઈ પણ પક્ષ કંટ્રોલમાં લાવી શકવાનું નથી. ઠીક છે, બે સમસ્યાની ચર્ચા આપણે કરી લઈએ છીએ. પ્રમુખ જે બ્રેડ બટર ખાઈ શકે, દાળ ખાઈ શકે છે, તેનો સામાન્ય નાગરિક એવી પરિસ્થિતિ પહેલા ભારતમાં ઉભી કરવી જોઈએ. એ લોકો તો પેન્શન આપે છે $2,000, તમે અહીંયા કોઈને 100 રૂપિયા ગરીબ માણસોને ક્યાં સવાલ જ ઉભો. હા કિશોરભાઈ, હવે આ બંને પાસેથી જવાબ લઈ લઈએ, કમસે કમ દર્શકોને એટલી તો ખબર પડે કે આ બંને સમસ્યાને સામે લડવા માટે કયો પક્ષ કેટલી તૈયારી સાથે છે. જાણી લઈએ, દીપકભાઈથી જાણીએ, પાર્થિવભાઈથી જાણીએ. પાર્થિવભાઈ, શરૂઆત તમારાથી કરીશ, કેમ કે મોંઘવારી અત્યારે આપણે કહીએ તો વિશ્વ સ્તરની અત્યારે સમસ્યા છે. મોંઘવારીને હું અત્યારે ચર્ચામાં નથી લેતો, એક બેરોજગારી ઘટાડવા માટે અને ખેડૂતોની જે સમસ્યા છે એ હલ કરવા માટે દેવામાફી સિવાય બીજું કોંગ્રેસ પાસે શું છે? ચોક્કસપણે સ્વામિનાથન કમિટીના જે રિપોર્ટ પ્રમાણે બે ગણા ભાવ આપવા કે એનાથી વધારે ભાવ આપવા, એમએસપી પડતર જે એમએસપી છે એમાં વધારો કરવામાં આવે, સારી ફેસિલિટી એમને પ્રોવાઈડ કરવામાં આવે ખેડૂતોને, જેને કહેવાય કે સાયન્ટિફિક ખેતી થાય એના માટે પ્રયત્ન કરવા પડે. અને ચોક્કસપણે જે વાત છે અત્યારે 5 વર્ષના શાસનની, કે ખેડૂતોની બધાલીની વાત હોય કે યુવાનોની બેરોજગારીની વાત હોય, સરકાર સંપૂર્ણ રીતે નિષ્ફળ ગઈ છે. એમને એમના પોતાના જે ઉદ્યોગપતિઓ છે એમને સાચવવા સિવાય, જ્યારે દેશ યુદ્ધની પરિસ્થિતિમાં હોય, મારી વાત સાંભળજો, યુદ્ધની પરિસ્થિતિમાં હોય ત્યારે ખાનગીમાં અદાણીને 5 એરપોર્ટ સોંપી દેવામાં આવે, અંબાણીને આપી દેવામાં આવે 1 એરપોર્ટ, અને પછી વર્સોવાસી લિંકની વાત આવે તો એ અંબાણીને સોંપી દેવામાં આવે, થર્મલ પ્લાન્ટ તમિલનાડુમાં નાખવાનો હોય તો એ અંબાણીને આપી દેવામાં આવે. ક્યાંક ને ક્યાંક મોટા પ્રમાણમાં જે રીતની વાત છે, હું આપને વાત કરું, અદાણીને 1 રૂપિયે મીટર જમીન આપી, 1 રૂપિયે મીટર જમીન આપી, અને આપણા કોસ્ટગાર્ડને 3500 રૂપિયા જમીન આપવાની વાત આ સરકાર કરે છે, બેવડા ધોરણ. એટલે ચોક્કસ રીતે આ જે ચોકીદાર નથી એ ચોકીદાર ચોર છે, અને આ ચોર જે છે એ અદાણી અંબાણીનો ભાગીદાર છે. એ ચોક્કસપણે આ રાફેલના કૌભાંડથી અને અન્ય કૌભાંડોથી પુરવાર થાય છે, અને એ દેશના યુવાનો ખેડૂતો વેપારીઓ વિનમ્રતા સાથે એક વાત કહો, વિનમ્રતા સાથે, ખાસ કરીને જીએસટી અને નોટબંધીના લીધે. હું બોલવા દઈશ, હું આના પછી બોલે, મને સાંભળી લો પાર્થિવભાઈ, એક વિનમ્રતા સાથે વાત કરો. આમ બી પત્રકારો તો વગોવેલા છે અત્યારે, કે ભાઈ આ પાર્ટીના પ્રવક્તા છો, આ પાર્ટીના પ્રવક્તા છો, તમારે અમને ક્યાં મૂકવા છે ખબર નથી. હા, એટલે તમે મને જ્યાં મૂકવા માંગો તો માંગો, પણ તમે છે ને અત્યારે પાછું હું ફરી એ મારું વાક્ય બોલું છું, વિપક્ષ અત્યારે જે દેશમાં કરી રહ્યો છે, નિસ્તમ સ્ટુડિયોમાં કરો છો, બે સમસ્યાનું તમારી પાસે શું સમાધાન છે એ વાત કરો. જીએસટી નું સિમ્પ્લિફિકેશન કરવાની જરૂર હતી, સિંગલ સ્ટેજ, સિંગલ, સાહેબ તમે શું કરવા માંગો છો એ વાત કરો ને. જીએસટી કરવામાં આવશે, પેટ્રોલ અને ડીઝલ આવે તો એને જીએસટી ના દાયરામાં લાવવામાં આવે, જેથી કરીને મોંઘવારી ઘટી શકે. આવા ઘણા બધા મુદ્દા છે, અને બેરોજગારી ધ્યાનમાં રાખીને કીધું કરું કે બેરોજગારીના મુદ્દે યુવાનોને કેમ્પસમાંથી સીધે સીધી નોકરી મળે એના માટે કેમ્પસ ઇન્ટરવ્યુ ગોઠવાય, સીધે સીધા કેમ્પસથી રિક્રુટ થાય એવા પ્રયત્ન કરવા જોઈએ. આ વાત બરોબર છે, તમે કરશો ને? ચોક્કસ. ઠીક છે દીપકભાઈ, તમારી પાસે આ બે સમસ્યા, અને જ્યાં સુધી યુવાનોને રોજગારી ના મળે ત્યાં સુધી એ યુવાનોને બેરોજગારી ભથ્થું મળશે એ પણ કોંગ્રેસ પાર્ટીએ જાહેરાત કરેલી છે. ચલો ઠીક છે, અને દીપકભાઈ તમારી પાસે આ બેની સમસ્યાને લડવા માટે શું છે? સમસ્યા પહેલાં સમસ્યા કરતાં હું પહેલાં કહું કે પાર્થિવ, જ્યારે પેલું કહેવાય ને કે કોઈ તમારી પાસે મુદ્દા ના હોય એટલે તમારે કન્ફ્યુઝ કરવા, સુજલભાઈ કીધું ત્યારે તમે મુદ્દા ઉપર આવે, એની પહેલા તમે બેરોજગારી ને મોંઘવારી મુદ્દો નથી, મહિલા સુરક્ષા મુદ્દો નથી, ખેડૂતોની આત્મહત્યા મુદ્દો નથી. સુજલભાઈ એ જ તમને કીધું કે તમે શું પૂરું પાડવા માંગો છો, ત્યારે તમે શું વાત કરો? મને વિરામ લેવો પડશે. હું એ પાર્થિવભાઈ સંપૂર્ણપણે કન્ફ્યુઝ કરી રહ્યા છે. ક્યાં કન્ફ્યુઝન છે? રહી વાત બેરોજગારી સમસ્યા નથી, હું ક્યારનો કહું છું બેરોજગારી સમસ્યા નથી, મોંઘવારી સમસ્યા નથી, તમે વાત કરો ખેડૂતોના દેવા સમસ્યા નથી. મને બોલી લેવા દો, તમારે બોલવા માટે ઘણું બધું છે, તમે પ્રજા સમક્ષ બોલજો, ખાલી બોલે જ રાખજો. ના ના, બોલવું તો પડશે ને, તમને ખુલ્લા નહીં પાડવા પડે. એટલે બસ એ જ, તમે જે ચોર છે, તમે શું કરવા માંગો છો તમે નથી કહેવા માંગતા, પણ તમે બીજા જે શું કરી, ખુલ્લા તો પાડવા પડે ને ચોર. સુજલભાઈ વર્ષોથી એક રહ્યું છે કે રોટી કપડા ઓર મકાન જે આમ પ્રજાને ટચ કરે છે, જેની અંદર મોંઘવારીની બાબતની જે ચર્ચા કરી યજ્ઞેશભાઈએ જે જવાબ આપ્યો કે વૈશ્વિક છે અને આપે પણ સ્વીકાર્યું, જેમ છતાં પણ જેટલું બને શકે એટલું નિયત અને નીતિથી આ સરકાર કામ કરી રહી છે. બીજું બેરોજગારીવાળી જે વાતચીત થઈ એમાં પણ જે આંકડાઓમાં તમે જોવા જાઓ, મેં પહેલાં પણ કીધું કે 2020ની અંદર આની ઇફેક્ટ જોવા મળશે, 100 એ 100% જોવા મળશે.
આ વખતે 1.2 કરોડની જે થઈ છે ધીમે ધીમે વધવાની છે. ત્રીજી વાત મકાનની જ્યાં વાત આવે છે, પ્રધાનમંત્રી આવાસ યોજના જેની અંદર સંપૂર્ણપણે આ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈનું એક સપનું છે કે મારો એક પણ માણસ રોડ ઉપર ન રહે, એને ઘર મળે, એફોર્ડેબલ હાઉસિંગની યોજના. એટલા માટે જે મકાનની જે વાતચીત આવી, બેરોજગારની જે વાતચીત આવી, જે ચેલેન્જીસ હજી આપણી પાસે છે ઓલરેડી, જેની અંદર બારીકાઈથી આ સરકાર પોતે આગળ વધી રહી છે કે કેવી રીતે એમનું સોલ્યુશન લાવવામાં આવે, કઈ રીતે એમને મદદરૂપ થવામાં આવે. જે કોંગ્રેસે જે કાળા બજારીયાઓ જે ઊભા કર્યા હતા, જેને જીએસટીના નામથી ક્યાંક ને ક્યાંક એમને દબાવવાનો પ્રયત્ન કર્યો છે, કોર્નર કરવાનો પ્રયત્ન કર્યો છે, પ્રજાનો પૈસો, પ્રજાની મહેનત, પ્રજાનો મહેનતથી મૂકેલો પૈસો એ પ્રજા પાસે રહે, પ્રજા પાસે આવે, એની સંપૂર્ણ નીતિ અને નિયતથી આ સરકાર આગળ વધી રહી છે. તમારી બધી નિયત ને નીતિ અમને ખબર છે, તમે ચિંતા ના કરો. પ્રજાને પણ નિયત ને નીતિ દેશને ખબર પડી ગઈ છે. આ જે મેં પહેલા પણ કીધું કે જે 185 જે યોજનાઓ ચાલે છે એની અંદર તમામ વર્ગને તમામ વર્ગને આવરી લેતી એ અમારા માટે છે, અમારા માટે પ્રાધાન્ય છે. અમે પ્રજાના મકાનોની વાત કરી, બહુ સારી વાત કરી, મને બરાબર યાદ છે કે નરેન્દ્ર દામોદર મોદીની ગુજરાતમાં સરકારે હાઉસિંગ બોર્ડને તાળા મારી દીધા, મધ્યમ વર્ગના મકાનોને દેવાની વાત તો એક બાજુ રહી, 50 લાખ મકાનની જાહેરાત કરી હતી, યજ્ઞેશભાઈ જાણતા હશે, 5000 મકાને નથી થયા, ઉલટાનું હાઉસિંગ બોર્ડ બંધ કરી દીધું. પણ અત્યારની તમે વાતચીત કરો ને કિશોરભાઈ, સમય મર્યાદાને કારણે મારે ચર્ચાને વિરામ આપવો પડશે. કિશોરભાઈ, પાર્થિવભાઈ, યજ્ઞેશભાઈ અને દીપકભાઈ આપ ચર્ચામાં ભાગ લેવા માટે આવ્યા તે બદલ આપ સર્વનો હું આભાર વ્યક્ત કરું છું. તો આ હતી ચર્ચા દિલ્હી દેશની હાલની પરિસ્થિતિની. ચર્ચા દરમિયાન પણ તમે જોયું હશે સમસ્યા છે, પણ બંને રાજકીય પક્ષો આક્ષેપ પ્રતિ આક્ષેપની વચ્ચે જ છે. સ્પષ્ટ કહી શકાય એવું કોઈ સમાધાન અત્યારે પણ બંનેમાંથી કોઈની પાસે નથી. દેશની સામે જે મુદ્દા છે, અત્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે દેશની સામે જે મુદ્દા છે એ ખરેખર ચર્ચા કરવા જેવા છે. બેરોજગારીના મુદ્દાનું સમાધાન બંને પક્ષોએ લઈને મંચ પર જવું પડશે. મોંઘવારી વિશ્વસ્તરની છે પણ મુદ્દો છે નથી એવું તમે ના કહી શકો. અત્યારે દરેક ઘરની અંદર મહિલાઓ એમના પતિદેવને કહેતી થઈ ગઈ છે કે કંઈક બીજું કરો, રસોડાનું બજેટ બગડ્યું છે, આવક વધારવી પડશે, અને આવક જે બી સરકાર આપશે એણે આ સમાધાન પહેલાં શોધવું પડશે. અને બેરોજગારી સીધો યુવાનોને સ્પર્શે એવું છે, એનએસએસઓના આંકડા પણ ભયાવહ છે, એનું સમાધાન લઈ અને મંચ ઉપર જવું પડશે. 2019 બંને પક્ષ, ખાસ દેશમાં ઘણા પક્ષો છે તેમ છતાં પણ બંને પક્ષ માટે ખરેખર પડકારજનક એટલા માટે છે કે હવે દેશ કોઈ વાતમાં આવવાનો નથી. દેવા માફીની વાત કરીને કોંગ્રેસ ફરી ગઈ છે તો ભાજપ પણ ક્યાંક ને ક્યાંક ઉણી તો ઉતરી જ છે. એટલે જે કહેશે એ પુરવાર કરવું જ પડશે. અને સૌથી મહત્વની વાત, બંને પક્ષ માટે તૂટેલો ભરોસો પ્રજાનો હવે પહેલાં પાછો લેવો પડશે, પછી વાત કરવાની. તો આવી એક ચર્ચા લઈને ફરી આપની સમક્ષ આવીશ. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.